गुजराती साहित्य परिषद अमदावाद अने साहित्य सेतु राजकोटना संयुक्त उपक्रमे आपणो कविता वारसो अंतर्गत आठ दायकाना उत्तम गजलकार राजकोट निवासी आपणी भाषाना सुख्यात शायर गरवी गुजराती भाषाने जेमणे अंजवाळी करी छे तेवा कवि डॉक्टर ललित त्रिवेदीना काव्य पाठनुं आयोजन तारीख 10 डिसेम्बर ने शनिवारना रोज सांजना 5 वागे सौराष्ट्र हाईस्कूल खाते करवामां आव्युं हतुं। कार्यक्रमनी शरूआत दीप प्रागट्य द्वारा करवामां आवी हती। હું સ્કૂલમાં ભણતો ત્યારે સ્કૂલના ભીતપત્રમાં પણ કાવ્યો સ્કૂલમાં એન્કરેજમેન્ટથી અમે બધા લખતા, પછી કોલેજની મેડિકલ કોલેજની લોબીમાં એક ભીતપત્ર હતું એમાં પણ અમારા કાવ્યો આવતા, અને ત્યાં મને એક મિત્ર ડૉક્ટર અશરફ ડબ્બાવાલા અત્યારે કહેવાય છે એ મિત્ર સાથે પરિચય થયો, અને પછી ગઝલ વિશેની અમારી ચર્ચાઓ ને બેઠક ને બધું એમ ચાલતું રહ્યું। પછી ત્યાર પછી એક મિત્ર અરવિંદ ભટ્ટનો પરિચય થયો, એની સાથે પણ ખૂબ ચર્ચા થઈ, અને મારે ગઝલ સર્જનમાં અરવિંદનો ખૂબ ફાળો છે, અને પછી એમ ધીરે ધીરે કરતા લગભગ 4 સંગ્રહો જેટલા થયા છે, અને હમણાં છેલ્લો સંગ્રહ મારો જે 2018માં પ્રકાશિત થયો એને ગુજરાતી સાહિત્ય પરિષદનું ગઝલનું પારિતોષિક પણ મળેલ છે। બેઠો બેઠો છું તણખલા પર, સંગ્રહનું ટાઇટલ છે બેઠો છું તણખલા પર। લગભગ 45-50 વર્ષ થયા હશે આજે બધી ગઝલો જ સંભળાવવાનો છું જુદી જુદા મૂડની, અને લગભગ 1.5 કલાકનો કાર્યક્રમ છે ગુજરાત સાહિત્ય પરિષદ અને સાહિત્ય સેતુ રાજકોટની જાણીતી સંસ્થા જે વારંવાર સાહિત્યના પ્રોગ્રામને અન્ય પ્રોગ્રામ કરે છે એના દ્વારા આયોજન થયેલો આ પ્રોગ્રામ છે, અને મારા સદભાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદે પણ આ મોકો મને આપ્યો છે અને એનું કાવ્ય પઠન આજે છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।